નમસ્કાર મિત્રો ધોરણ દસ ગણિત સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે પ્રશ્ન નંબર ત્રીજો કૂટ પ્રશ્ન આપેલા છે એટલે કે સમીકરણ બનાવી સમીકરણ ઉકેલવાના છે મિત્રો સમીકરણ બનાવતા તમને ન આવડતા હોય ઓછા આવડતા હોય તો ચેનલની અંદર ધોરણ આઠ ચેપ્ટર નંબર બે

મેળવવાના છીએ બરાબર સત્યાવીસ તો તેથી બીજી સંખ્યા બરાબર સત્યાવીસ આ વત્તા એક્સ સામે ગયા એટલે માઇનસ એક્સ મળે છે મિત્રો સરવાળો એટલે શું કરવું પડશે બાદ બાકી ત્યારબાદ બીજી શરત ગુણાકાર એકસો છે ત્યારબાદ બીજી શરત મુજબ બંનેનો ગુણાકાર કરીએ તો આપણે લખીએ પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર એકસો બ્યાસી તો પહેલી સંખ્યા કઈ છે એક્સ ગુણ્યા બીજી સંખ્યા કઈ છે સત્યાવીસ માઇનસ એક્સ બરાબર એકસો બ્યાસી કાઉસ દૂર કરીએ સત્યાવીસ એક્સ માઇનસ એક્સ ગુણ્યા એક્સ એક્સ નો વર્ગ આ ડાબી બાજુ લઈ આવીએ માઇનસ એકસો બ્યાસી બરાબર ત્યારબાદ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ એટલે પેલા વર્ગવાળું પદ માઇનસ એક્સ વર્ગ પછી પદ પ્લસ સત્યાવીસ એક્સ માઇનસ બ્યાસી બરાબર જીરો હવે મિત્રો ખાસ યાદ રાખજો કે પ્રથમ પદ માઇનસ હોય ત્યારે અવયવ પાડવામાં આપણને તકલીફ પડે એટલે આખા સમીકરણની નિશાની બદલાવી નાખીએ એક્સનો વર્ગ માઇનસ હતા એટલે પ્લસ પ્લસ હતા એટલે માઇનસ સત્યાવીસ એક્સ માઇનસ હતા એટલે પ્લસ એક્સો ને બ્યાસી બરાબર ઝીરો જે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે છે મિત્રો આ જીરો સ્વરૂપ આ દ્વિગત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં આવી જાય પછી એના અવયવ આપણે ચાર પોઈન્ટ એકમાં પણ શીખી ગયા અને ચાર પોઈન્ટ બેમાં એકસો બ્યાસી ડાયરેક્ટ આપણને આવડશે નહીં તો એકસો બ્યાસીના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ એકમનો આંક બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલે નવ દુ અઢાર બે એકું બે હવે એકાણું કોના ઘડિયામાં આવે તો કે તેર સત્તા એકાણું તેર એકાતેર સરવાળો કરીને કેટલા લેવાના છે સત્યાવીસ તો આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય સાત બંનેનો ગુણાકાર થઈ ગયો તો તેર એક્સ પ્લસ એકસો બ્યાસી બરાબર જીરો સરવાળો છે એટલે બંનેની નિશાની કેવી આવશે પ્રથમ હોઈએ એક્સ સામાન્ય બાકી વધે એક્સ માઇનસ ચૌદ આમાંથી સામાન્ય કાઢતા જો મિત્રો આપણને ન આવડતા હોય તો ઉકેલ શોધવાના દાખલામાં હંમેશા કૌંસ કેવો આવે સમાન અજ આવે એટલે બે કૌંસ સમાન મૂકી દીધા હવે આ તેર માંથી એક્સ લેવાઈ ગયા છે તો બાકી શું માઇનસ તેર તો માઇનસ તેર સામાન્ય નીકળે એક્સ માઇનસ ચૌદ એક કાઉસમાં અને બીજા કૌંસમાં એક્સ માઇનસ તેર બરાબર જીરો બંનેને અલગ અલગ શૂન્ય આપીએ એક્સ માઇનસ ચૌદ બરાબર ઝીરો અથવા એક્સ માઇનસ તેર બરાબર જીરો માઇનસ ચૌદ બરાબરની સામે જાય એટલે એક્સ બરાબર કેટલા ચૌદ અને એક્સ બરાબર કેટલા તેર મિત્રો અહીંયા એક્સ એટલે શું હતું આપણું પ્રથમ સંખ્યા તો આપણે આમ લખીએ પ્રથમ સંખ્યા એક્સ બરાબર ચૌદ અને બીજી સંખ્યા કઈ હતી તો બીજી સંખ્યા સત્યાવીસ માઇનસ એક્સ એટલે સત્યાવીસ માઇનસ ચૌદ બરાબર કેટલા થાય તેર તો આ જે પરિસ્થિતિ છે ચૌદ અને તેર અહીંયા વાત કરીએ તો પ્રથમ સંખ્યા એક્સ બરાબર કેટલા મળે છે તેર જ્યારે બીજી સંખ્યા બીજી સંખ્યા કઈ હતી સત્યાવીસ માઇનસ એટલે સત્યાવીસ માઇનસ તેર બરાબર કઈ મળે છે ચૌદ તો અહીંયા સંખ્યાઓ તો કઈ મળે છે તેર અને ચૌદ એટલે આપણે વાક્ય લખી નાખીએ આમ માગેલ બે સંખ્યાઓ કઈ છે તેર અને ચૌદ છે થેન્ક યુ